किस्मान भाई ने आशीर्वाद पाठवे के जीवन में हजी पण पुत्रोत्तर प्रगति करे। किस्मान भाई नो एक सावलिया परिवार जेमना नामे गर्व लिए से एवा श्री बोझल परम पूज्य बोझलराम बापा नी मूर्ति आपी अने सम्मान करी रह्या छे। सावलिया परिवार ट्रस्ट राजकोट, खूब खूब आभार सावलिया परिवार ट्रस्ट राजकोट नो के जो आ खुशी नी पल मा सामेल थया। ज़ूम करें इवनिंग सबका हम तुम्हारा सम्मान करवा दे पूरा परिवार मित्रों मंचस्थ महानुभाव महान श्री सबनो हार्दिक स्वागत करू छु। आज मारा परिवार आपने ऐसे नहीं खुश ऐसे नहीं हो भाषण है मतलब हकीकत में आज सफलता त्रण प्रकार मळेली छे त्रण खुशी ना अवसर छे। आज सवारे मारी सगाई हती ઉપર પછી પીઆઈ નો સન્માન સમારોહ રાખેલો છે અને ત્રીજો ગોલ્ડન અવસર એ કહેવાય કે આજે મારો પૂરો પરિવાર અહીંયા સાથે બેઠા રહે છે। સફળતાની વાત તો બધાએ સાંભળી પણ સફળતા પાછળ જે સ્ટ્રગલ થયેલી છે એની કોઈને ખબર નથી। આ કોઈ મારી પહેલી સફળતા નથી, હું પહેલા એ કહી દઉં કે મારા જીવનમાં મને કેટલી સફળતા મળેલી છે ને પછી એક સફળતા પાછળ સફળતા મળેલી છે માણસ ધારે અંદર કોર એનો સ્ટ્રોંગ હોય ને તો કોઈ પણ ફિલ્ડની અંદર જ્યાં હાથ રાખે ત્યાં જ્વાળામુખી ફાઈ દેવાની તાકાત હોય ને ત્યારે સફળતા તો મળે જ નવમા ધોરણની અંદર ખાલી અઠાવન ટકા કારણ કે ભણવાની જરૂર નથી 8 માં 9 માં મટકા મેળવી શું કરવાનું 10 માં ની અંદર લાઈક જો હોમવર્ક છે પિંચી એસી કરતા 11 માં ની અંદર પાછા આવી શકે 12 માં ની અંદર પાછા પિંચી એસી કરતા જ્યાં જરૂર પડે ત્યાં વધવાનું આગળ બાકી નહીં ભણવાની વાત રહી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું લાઈક કે અહીંયા તો કાંઈ ફ્યુચર નથી કાંઈ મતલબ જ નથી બીએ હિન્દી કરી ત્રણે ત્રણ માં એ ગ્રેડ ગુજરાતના બહુ ઓછા લોકો હશે જેને ત્રણેય માં એ ગ્રેડ મળ્યું હોય। મહેન્દ્ર અરોરા કોલેજ આવ્યો એનસીસી સાથે સંકળાયેલો, એનસીસી માં સી સર્ટિફિકેટ એ ગ્રેડ, વાઈપી માં સિલેક્ટ, યુથ એક્સચેન્જ પ્રોગ્રામ 26મી જાન્યુઆરી જે દિલ્હી પરેડ થઈ ને 2014 માં હું ત્યાં હતો પરેડ માં, ત્યાંથી યુથ એક્સચેન્જ પ્રોગ્રામ માં સિલેક્ટ થયો, ડાયરેક્ટર જનરલ એનસીસી જે ઓલ ઇન્ડિયાના ચીફ હોય એનું ઇન્ટરવ્યુ હોય પાસ કર્યું, વાઈપી શ્રીલંકામાં સિલેક્ટ થયો, શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મારા ફોટા છે, શ્રીલંકાનું જ્યારે મારું ડેલિગેશન આવ્યું ને ત્યારે મારા મમ્મીના એ શબ્દો હતા કે આજે અમે અત્યાર સુધી જે ટેક્સ ભર્યો ને બધો વસૂલ થયો કારણ કે પ્રોપર ટ્રીપ આખી ગવર્મેન્ટની હતી, ઇવન મારો પાસપોર્ટ ખર્ચો ગવર્મેન્ટ આપેલો હતો। ત્યારબાદ સિવિલ સર્વિસ, એવું લાગ્યું કે સિવિલ સર્વિસ તરફ વળવું પડશે કારણ કે કોલેજ કર્યા પછી ફ્યુચરમાં તો કંઈક તો વિચાર્યું, બે વાર યુપીએસસી ની એક્ઝામ આપી 0.66 માર્ક માટે ફેલ કારણ કે લક નતા ત્યારબાદ જીપીએસસી ની એક્ઝામ આપી, ગુજરાતનું કોઈ જ વાંચી નતો કે ગુજરાતનું એક અક્ષર એ ના ખબર હોય, ઇન્ડિયાનો ઇન્ટરનેશનલ નો બધું ખબર, ગુજરાતના જેટલા ક્વેશ્ચન હતા ને બધા કોરા મૂકીને આવ્યો, 60 થી 70 માર્ક નું કોરું છોડીને
અને રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે આપણે માત્ર 14 માર્ક માટે રહી ગયા, ખાલી લખીને આવ્યો ને તોય પાસ થઈ ગયો. પછી બીજા વર્ષે તૈયારી કરી, ગુજરાતનું બધું વાંચી ગયો, નસીબ પાછા 7માં આવ્યા, 20-22 માર્ક માટે રહી ગયા. ત્યારબાદ જે થોડાક માર્જિનથી જે ફેલ થઈ જાય, અમુક એવા પરિબળો, નસીબ, પૂર્વજોના આશીર્વાદ બધું સાથે રહ્યું, જે થોડાક માટે ફેલ થઈ જતો ને થોડાક માટે પાસ થઈ જવાનો. નાયબ શિક્ષણ અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા આવી, એમાં ગુજરાતમાં 107મો નંબર આવ્યો. અત્યારે નાયબ શિક્ષણ અધિકારી તરીકે શિક્ષણ વિભાગમાં સચિવાલયમાં ફરજ બજાવું વર્ષ દિવસ. ત્યારબાદ પીઆઈની એક્ઝામ આવી, આની પહેલાંની પીઆઈની એક્ઝામ હતી ને ત્યારે યુપીએસસીની તૈયારી કરી, ત્યારે એવું થતું કે પીઆઈ થોડું બનાવ્યું, ફોર્મ જ નહોતું ભર્યું. પણ પછી ખબર પડી કે આપણો જે ઈગો હોય ને થોડો કંટ્રોલ કરવો પડે, જે આવે એ લઈ લેવાનું. પીઆઈની એક્ઝામ આપી, 9મા નંબરે પાસ. 9મા નંબરે પાસ થયો એ તો ઠીક છે, એ તો દેખાય. પણ જ્યારે રનિંગ હતું ને પીઆઈનું, 5 કિલોમીટર દોડવાનું હોય 25 મિનિટની અંદર, અને 2016થી હું તૈયારી કરતો, પહેલા તો મેં સ્પોર્ટ્સ ને બધું રમતો, ફૂલ ફિટ હતો, 22 મિનિટમાં દોડી નાખતો. 4 વર્ષ ઘરે બેસી રૂમની અંદર તૈયારી કરી, કોઈ જ કોચિંગ ક્લાસીસ નહીં, કાંઈ નહીં, ઘરે એકલો બુક લઈને વાંચવાનું, યુટ્યુબમાંથી વિડીયો જોવાના, કઈ બુક વાંચવાની એ જોવાનું, બુક લઈને વાંચવાનું, બસ. 4 વર્ષની અંદર બોડી જમાવી દીધું, હવે દોડવાનું કેમ? એકલા એકલા મહેનત કરી, વગર કોઈ કોચ નહીં, કોઈ નહીં, એકલો ગ્રાઉન્ડમાં જવાનું, એકલા એક્સરસાઇઝ કરવાની. પહેલા દિવસ દોડવા ગયો, 12 મિનિટની અંદર 1 કિલોમીટર દોડ્યો, 25માં 5 દોડવાનું હતું, દોડ્યો, એક્સરસાઇઝ કરી. ફાઇનલ જ્યારે મેઇન એક્ઝામમાં દોડવાનું હતું ને, 24 મિનિટ 59 સેકન્ડ અને 2 માઇક્રો સેકન્ડે દોડી ગયો. ખાલી બંદૂકમાંથી ગોળી નીકળે એટલી સ્પીડે મોડો પડ્યો હોત ને તો ફેલ હોત, કદાચ હું આ જગ્યાએ ન ઉભો હોત. આજે ઓલા થોડાક માર્જિનથી હું રહી જતો ને, 0.66થી રહી જતો, એ આ 0.66થી પાસ થઈ ગયો. આની પાછળનું શ્રેય મારી મહેનત તો ખરી જ, પણ એની પાછળ મારા પરિવારની મહેનત. આપણને ખબર હોય કે જ્યારે કોઈ બીમારી આવે ને તો આપણા બહુ અંગત માણસ કોઈક સાથે હોય તો જલ્દી રિકવરી આવે. 2016માં હું દિલ્હીમાં ફિલોસોફી ઓપ્શનલના ક્લાસ કરવા ગયો હતો, ત્યારે ફાધરને કેન્સર થયું, અને એ વખતે હું હાજર નહોતો. અને ઇવન હું અહીંયા રિટર્ન આવ્યો ને ત્યાં સુધી મને ખબર નહોતી કે એને કેન્સર થઈ ગયું, ઓપરેશન કરાવી નાખ્યું, અને રિકવર થઈ ગયા, અત્યારે બેઠા છે અહીંયા. સાથે મારા મમ્મીની સ્ટ્રગલ. કોઈ માં માટે એનો દીકરો તો બહુ વાલો હોય, ખબર હશે જે માતાઓ હશે એને, કે એનો કાળજાનો પટકો એક ક્ષણ માટે પણ દૂર હોય ને તો શાંતિથી બેસી ના શકે. ઈ જગ્યાએ એનો ફોન આવે ને વોટ્સએપની અંદર, મોબાઈલની અંદર, 8-8 દિવસ સુધી હું ઉપાડતો નહીં. પૂરો પરિવાર ફોન કરે, બાય ચાન્સ એકાદી વાર ઉપડી જાય તો એમના નસીબ, તૈયારી કરતો ત્યારે આવો સંન્યાસ લીધો હતો. મારો ભાઈ જેટલી મહેનત કરી છે એ મને મહેનત કરવાની ઓપોર્ચ્યુનિટી ત્યારે મળી કે જ્યારે મારી ઉપર સમાજનું બર્ડન નહોતું. એ નહોતું એટલા માટે મારો ભાઈ મારી આરે હતા. સમાજના જેટલા પ્રસંગ હોય, જેટલી જગ્યાએ જવાનું હોય, લાઇટ બિલ ભરવાનું હોય, કે કોઈ રાશન કાર્ડમાં કોઈ હોય, એક્સ વાય ઝેડ કોઈ પણ ઇસ્યુ હોય, બધી જગ્યાએ એને જવાનું, મારે ક્યાંય નહીં, હું એસીની અંદર શાંતિથી વાંચવાનું. એટલે માત્ર ખાલી આપણી મહેનતથી બધું થઈ જાય એવું નથી હોતું, આપણી પાછળ આપણા પરિવારે પણ ઘણી બધી કુર્બાનીઓ દીધી હોય અને આપણા પૂર્વજોના પણ આશીર્વાદ રહ્યા હોય છે સાથે સાથે. પણ આ ખુશીનો અવસર છે એટલે મોઢા ઉપર સ્મિત રાખીને જ હંમેશા વાત કરવામાં આવશે. અત્યાર સુધી હું પરીક્ષા આપતો અને એની મને સફળતા મળી. હવે મારી અહીંથી પરીક્ષા પૂરી થઈ છે, હવે મારી અગ્નિ પરીક્ષા શરૂ થાય છે, અને મને આશા છે કે સફળતા મને અગ્નિ સફળતા મળશે, કારણ કે અગ્નિ પરીક્ષા એ તો અગ્નિ સફળતા કેમ ન મળે. હવે જીવનમાં જેટલી પણ સ્ટ્રગલ આવશે એ વ્યવહારિક હશે, અત્યાર સુધી તો થિયરીમાં ચોપડ્યું જ્ઞાન આપણે કર્યું બધું, પણ હવે જે છે ને એ વાસ્તવિક સમસ્યાઓ છે, જિંદગીની સમસ્યાઓ છે. અત્યાર સુધી એક ભૂલ થતી ને તો એક પ્રશ્ન ખોટો પડી જતો,
હવે ભૂલ કરીશ ને તો કોકની જિંદગી ખોટે ચડી જશે. એટલે આ બધી વસ્તુ હવે હું ભવિષ્યમાં પણ આ બધા સંજોગોને ટેકલ કરી શકું એના આશીર્વાદ મારી ઉપર બનાવી રાખજો એવી પ્રાર્થના કરું છું. આ સાથે બધા લોકોને જમીને જવાનો પણ આગ્રહ કરું છું. જયમાં વગર કોઈ જાતા નહીં. અને જય હિન્દ, જય ભારત.